भरूचना झगड़िया बीटीपी धारासभ्य छोटूभाई वसावाना निवेदने भरूच जिल्ला में राजकीय उथलपाथल सर्जी छे। छोटूभाई नु कहेवुं छे के राज्यना मुख्यमंत्री आदिवासी होवा जोईए, जेनी सामे भरूच जिल्लाना सांसद मनसुख वसावाए निवेदन आप्युं छे के आदिवासी मुख्यमंत्री होवाथी कोई फरक पड़तो नथी, आदिवासीओना काम थवा जरूरी छे। जो आदिवासी मुख्यमंत्री होय तो समाजना माटे कंईक विचारे, परंतु घणा बधा उच्च होद्दाओ पर आदिवासी नेताओ बिराजेला छे, परंतु आदिवासीओना काम करवा माटे विचार आपवो जरूरी छे। अत्रे उल्लेखनीय छे कि आवता वर्षे राज्यमां विधानसभानी चूंटणी योजावा जई रही छे अने आगाउ पाटीदार समाज तेमनो नेता मुख्यमंत्री होवो जोईए तेवी मांग करी चूक्यो छे। गांधीनगर खाते बीटीपी पार्टीना अग्रणी छोटूभाई वसावा, महेशभाई वसावा, कोंग्रेसना अग्रणी धारासभ्य डॉक्टर अनिलभाई जोसरिया, प्रभाबेन तावियाड वगैरह लोगों सर्किट हाउस में एक बैठक करी। आ बैठक में एवो निर्णय लीधो कि आगामी 2022 गुजरातना मुख्यमंत्री आदिवासी होवा जोईए। તેઓના વાત સાથે હું સહમત છું, પણ ફક્ત આદિવાસી મુખ્યમંત્રી બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નો ગુજરાતમાં ઉકેલવાના નથી, એના માટે એક માનસિકતા પણ હોવી જોઈએ। પદ મળ્યા પછી એવા પ્રશ્નો ઉકેલવાની માનસિકતા પણ હોવી જોઈએ। ગુજરાતમાં દેશમાં રાજ્યપાલથી માંડીને સેન્ટ્રલ લેવલ સુધી ઘણા બધા ભૂતકાળની અંદર અનેક પદો આદિવાસીને મળ્યા છે, પણ જે આદિવાસીઓના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવાની દિશામાં કોઈએ પહેલ કરી નથી। આજે ગીર બરડા આલેચના પ્રશ્ન, આજે સરકારે કાયદો બનાવ્યો છતાં પણ પ્રશ્ન ઊભો છે, એ ઉપરાંત કેવડિયાના પ્રશ્ન, આદિવાસી વિસ્તારની અંદર સિંચાઈના પ્રશ્નો, આવા ઘણા બધા પેન્ડિંગ પ્રશ્નો છે જે આદિવાસીઓના પ્રાણ પ્રશ્નો, એ મુખ્યમંત્રી બનાવી દેવાથી એનો કોઈ ફરક નથી પડતો, પરંતુ આદિવાસી કોઈ પણ અથવા કોઈ પણ સમાજનો નેતા એના પદ પર હોય તો સમાજના જે આવા પ્રાણ પ્રશ્નો હોય, સમાજના વિકાસના સાથે જોડાયેલા એવા અગત્યના પ્રશ્નો, એના તરફ ધ્યાન આપવું જોઈએ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।